તો ભાજપ બાદ કોંગ્રેસ પણ મેદાનમાં આવી છે. ગાંધીનગરમાં ઉપવાસ કરી રહેલ એલઆરડી મહિલાઓના સમર્થનમાં કોંગ્રેસના ધારાસભ્યો પહોંચ્યા. કોંગ્રેસના ધારાસભ્યે ચંદનજી ઠાકોર અને નૌશાદ સોલંકી એલઆરડી મહિલાઓ સાથે મુલાકાત કરી. SC ST અને OBC વર્ગની મહિલાઓ ન્યાય માટે 2 મહિના કરતા પણ વધુ સમયથી આંદોલન ચલાવી રહી છે. ત્યારે બુધવારથી કોંગ્રેસના 3 MLA 72 કલાક માટે ઉપવાસ પર બેસશે. અમદાવાદની જેટના પોલીસકર્મીએ આપઘાત કર્યો હોવાની વિગતો સામે આવી છે. મૃતક પોલીસકર્મી દારૂ પીધેલી હાલતમાં હોય તેવો એક વિડીયો પણ વાયરલ થયો હતો, જેના પગલે પોલીસકર્મીએ આપઘાત કરી લીધો. આસ્ટોડિયાના ભૂતની આંબલી વિસ્તારનો આ વિડીયો વાયરલ થયો હતો. પોલીસકર્મી આપઘાત કર્યો હોવાની ઘટના બની છે. મૃતક પોલીસકર્મી જે દારૂ પીધેલી હાલતમાં હોય તેવો વિડીયો વાયરલ થયો હતો, જેને પગલે પોલીસકર્મીએ આપઘાત કર્યો છે. તો ફરી એકવાર ભાજપના ગ્રુપમાં અશ્લીલ વિડીયો પોસ્ટ થયો છે. અમદાવાદના શાહીબાગ વોર્ડના ગ્રુપમાં અશ્લીલ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે. વીરેન્દ્ર નામના વ્યક્તિએ આ વિડીયો પોસ્ટ કર્યો. વિડીયો પોસ્ટ થયા બાદ ગ્રુપ ડિલીટ થયું છે. તો અશ્લીલ વિડીયો જે આ ગ્રુપમાં શેર કરવામાં આવે તેને લઈને આ મામલે ગરમાવો આવી રહ્યો છે અને ફરી એકવાર ભાજપના ગ્રુપમાં આ પ્રકારનો અશ્લીલ વિડીયો છે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. તો શાહીબાગ વોર્ડના ગ્રુપમાં આ વિડીયો જે હતો તે પોસ્ટ થયો હતો. વીરેન્દ્ર નામના વ્યક્તિએ આ વિડીયો પોસ્ટ કર્યો હતો, જો કે આ વિડીયો બાદ ગ્રુપ ડિલીટ થયું છે. અમદાવાદની ઘટના જે અશ્લીલ વિડીયો ગ્રુપમાં શેર કરાયો જેના કારણે આ ગ્રુપમાંથી અન્ય ગ્રુપ મેમ્બરે એક્ઝિટ કર્યું છે. તો ફરી એકવાર ભાજપમાં આ પ્રકારનો વિડીયો જે છે ગ્રુપમાં શેર કરવામાં આવ્યો છે. અશ્લીલ વિડીયો શેર કરાતા જ આ મામલે ચર્ચાનો દોર શરૂ થઈ ચૂક્યો છે. વધુ માહિતી આપશે સંવાદદાતા મયુર. મયુર, જે પ્રકારે અશ્લીલ વિડીયો શેર કરવામાં આવ્યો હતો ભાજપના ગ્રુપમાં, શું રહી છે આખી ઘટના જણાવશો? જી બિલકુલ, શાહીબાગ વોર્ડનું આ ગ્રુપ હતું ભાજપનું, અમદાવાદ શહેર ભાજપનું આ ગ્રુપ હતું ને, જેની અંદર શાહીબાગ વોર્ડના તમામ જે હોદ્દેદારો છે તે ઉપરાંત ધારાસભ્યો સાંસદ સભ્યો પણ આ ગ્રુપની અંદર હતા અને મોટી સંખ્યાની અંદર મહિલા કાર્યકરો પણ આ ગ્રુપની અંદર હતી. પરંતુ આ વિડીયો શેર કરવામાં આવેલો છે, અશ્લીલ વિડીયો શેર કરવામાં આવેલો છે. ત્યારબાદ ગ્રુપના બધા જ લોકો એ રિમૂવ થઈ રહેલા છે, લેફ્ટ થઈ રહેલા છે અને જે કાર્યકર દ્વારા વિડીયો શેર કરવામાં આવેલો છે તેમને પણ રિમૂવ કરી દેવામાં આવેલો છે. પરંતુ સવાલ એ થાય છે કે આ પહેલા પણ નરોડા હોદની અંદર પણ આ પ્રકારની ઘટના બનેલી હતી, ત્યાં પણ ભાજપના કાર્યકર દ્વારા આ પ્રકારનો વિડીયો એ શેર કરવામાં આવેલા હતા, ફોટા કરવામાં આવેલા હતા અને ફરી હવે શાહીબાગ નું જે વોર્ડનું જે ગ્રુપ છે તેની અંદર આ પ્રકારની ઘટના બનેલી છે. હવે જોવાનું એ રહી છે કે શહેર ભાજપ પ્રમુખ જે કાર્યક્રમ છે તેની સામે કેવા પ્રકારના પગલા લે છે અને સાથે જ વારંવાર બનતી આ પ્રકારની જે ઘટનાઓ છે તેને કઈ રીતે તે કાબુમાં લાવે છે. જી મયુર, આભાર તમામ માહિતી બદલ. તો આ પ્રકારની ઘટનાઓ ક્યારે કાબુમાં આવે છે તે જોવું રહ્યું, કારણ કે આ પહેલા પણ અશ્લીલ વિડીયો ગ્રુપમાં શેર કરવામાં આવ્યો હતો ત્યારે ફરી એકવાર આ ઘટનાએ શરમ જન્માવી છે.